નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને આપણો જે પાઠ ચાલુ છે પ્રકરણ નંબર બાર ધ્વનિ આ પાઠની અંદર આપણે શરૂઆત કરી દીધી છે જેની અંદર આપણે કંપન વિશેની માહિતી જોઈ હતી કંપન એટલે કે જ્યારે પોતાના કંપિત જે વસ્તુ છે પોતાના સંતુલન સ્થાનથી આગળ પાછળ કે ઉપર નીચે ગતિ કરે તો તેને કંપન તરીકે ઓળખવામાં આવે છે ધ્વનિ એક પ્રકારનો ઉર્જા છે અને કંપિત જે દોલનો જે છે એ સંવેદના ઉપજાવતા જે તરંગો જે છે આપણી કાનની અંદર સંવેદના ઉત્પન્ન કરે છે અને આપણે ધ્વનિ સંભળાતી હોય છે ધ્વનિનું ઉત્પાદન દર્શાવતો પ્રથમ ટૉપિકની અંદર જે પ્રવૃત્તિ જોઈતી હતી જેમાં ચીપીઓ જે છે કંપિત ધ્વનિ ચીપીઓ કહેવામાં આવશે એને જ્યારે તમે પેડ સાથે અથડાવશો રબરના પેડ સાથે તો એની જે ભૂજાઓ જે છે એ એ કંપિત કરશે અને જ્યારે સ્પર્શ કરવામાં આવે છે તો તેનો તમને અનુભવ બી થતો હોય છે એ રીતે ગ્લાસની લગતી પ્રવૃત્તિ પણ એની અંદર જોઈ હતી જેની અંદર જ્યારે તમે કંપિત ચીપકીઓ જે છે એને જ્યારે અથડાવો છો રબરના પીડ સાથે અને ત્યારબાદ તમે ગ્લાસની અંદર આ પ્રકારે રાખશો જે રીતે તમને ફોટા બતાવે છે પ્રમાણે જેમાં એક વખત તમે ઉપરની સપાટી પર રાખશો અને એક વખત પાણીની અંદરની ગ્લાસની અંદર ત્યારે પ્રવેશ કરાવશો તો તમને સ્પષ્ટપણે એનો અનુભવ તરતો જોવા મળશે અને પાણીના જે નાના નાના બિંદુ સ્વરૂપે ટીપું ટીપા જે છે એ બહાર પડતા પણ તમને જોવા મળી શકે છે ત્યાર પછી ધ્વનિનું પ્રસરણ દર્શાવતો આપણે જે ટોપિક લાસ્ટ પીરિયડની અંદર જોયું હતું જેમાં સંજ્ઞાન અને વિજ્ઞાન વિશેની માહિતી જોઈએ હતી તરંગ જે છે એ માધ્યમના તનની વિક્ષોભ ગતિને તરંગ તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે ધ્વનિ તરંગોમાં પણ જોવા મળશે જેમાં યાંત્રિક તરંગો કહેવામાં આવશે અને જે ધ્વનિ તરંગો જે છે એ કહી શકાય કે ઘન પ્રવાહ અને વાયુ ઉતરાયણ માધ્યમમાંથી પ્રસાર થતા હોય છે અને લાસ્ટ આપણે એ પણ જોયું હતું કે શૂન્ય અવકાશમાંથી ધ્વનિનું પ્રસાર થતું નથી તો એ પણ બાબત તમારે ધ્યાન રાખવાની તો જે તરંગો જે છે એ સંગન અને વિજ્ઞાનની સ્થિતિમાં કેવી રીતે થાય છે તો સંગ્ઞાનમાં ધ્વનિ તરંગો પ્રસરણ દરમિયાન માધ્યમનો જે વિસ્તાર છે એ ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એક સંગ્ઞાનની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે અને એ જ રીતે માધ્યમના જે વિસ્તાર છે એ માધ્યમના વિસ્તારમાં દબાણ જ્યારે નીચું થશે તો એ અવસ્થા એટલે વિજ્ઞાનની અવસ્થા કહેવામાં આવે છે અને બીજી બાબત બી આપણે ચર્ચા કરી હતી યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો યાંત્રિક તરંગો એટલે કે જે તરંગના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે તેને યાંત્રિક તરંગ કહેવામાં આવશે અને જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી તો તેને બિનયાંત્રિક તરંગો કહેવામાં આવે છે તો સંજ્ઞાન અને વિજ્ઞાનની સ્થિતિ પ્રમાણે આપણે જ્યારે જોઈશું બરાબર તો સંજ્ઞાન એટલે કે જે એની વાત કરી હતી કે જ્યારે હવાને ધક્કો મારીને એના ઉપર સંકોચન ઉત્પન્ન થશે અને સ ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ ક્ષેત્ર એટલે સંઘ્ન કહેવામાં આવશે જ્યારે કંપિત વસ્તુ પાછળની તરફ કંપન કરે નીચું દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે વિઘ્નની અવસ્થા કહેવામાં આવે છે એની આકૃતિ પણ આપણે જોઈએ હતી જેમાં સંગ્રહન અને વિઘ્નની સ્થિતિ આ પ્રમાણે બે સ્વરૂપે જોવા મળે છે જેમાં જોઈ શકો છો કે કંપિત થવાથી જે સંગ્નની અવસ્થા પ્રમાણે સંગ્રહન અને વિઘ્નમાં જે કણો જે છે થોડા છૂટાછવાય એ પ્રમાણે જોવા મળે છે કારણ કે એકમાં દબાણ વધુ હોય છે તો એકમાં દબાણ ઓછું જોવા મળતું હોય છે તો એ જ રીતે આગળ આપણે આજે જે જોયું હતું લાસ્ટમાં ધ્વનિ પ્રસરણ માટે આવશ્યકતા કઈ બાબત છે તો માધ્યમ જરૂરી છે અને શૂન્ય અવકાશમાં કહી શકાય કે ધ્વનિ પ્રસાર થતું નથી ધ્વનિ તરંગો સંગત તરંગો છે એમાં સંગત તરંગ અને લંબગત તરંગ બે વસ્તુ જોવાની છે એક સંગત તરંગની પહેલી વાત કરીએ સંગત તરંગ એટલે શું કે જે તરંગો હોય બરાબર એ જે તરંગો જેની આકૃતિ સાથે તમને સમજાયેલું છે આ બે આકૃતિ તમને સંગત તરંગને આધારે જ છે તો જે તરંગો જે છે એ પ્રસરણ પામે તો એ દરમિયાન માધ્યમના કણોના જે દોલનો જે છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય તો તેવા તરંગોને લંબગત કહેવામાં આવે પણ એ જ રીતે તે તરંગ પ્રસરણની દિશામાં થતા હોય તો તેને સંગત તરંગ કહેવામાં આવે લંબ એટલે શું થાય કહેવાય જે શૃંગ અને ગર્ત પ્રમાણે ઉપર નીચે થતા હોય છે બરાબર તો એની આપણે થોડી આકૃતિ બતાવેલ નથી પણ બુકની અંદર તમને આપેલી છે બરાબર તો એમાં કેવી રીતે થશે એ પણ હું તમને બતાવીશ બુકની અંદર પણ નથી લંબગત તરંગની તો એ કેવી રીતે થશે એવું આક એમાં જે સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગને જ્યારે આ જે છે એ એક જ દિશામાં ગતિ કરતા એ પ્રકારે બતાવેલ છે બરાબર છે તો જેની અંદર સંગના લંબગતની અંદર કેવું થશે કે એ ઉપર નીચે થશે આ જે સ્પ્રિંગ જે છે એમ ઉપર નીચે કરે એટલે કે લંબ દિશામાં લંબ દિશા એટલે શું કે શૃંગ અને ગર્ત એટલે કે ઉપર નીચે જેમાં આપણે આઠમામાં જે આવૃત્તિ આવતી હતી જેમાં આવૃત્તિમાં ઉપર નીચે થતું હતું જે પ્રકારે જોવા મળતું હતું એ જ પ્રકારે આની અંદર જે જોવા મળી શકશે બરોબર તો તેની અંદર સંગત અને લંબતમાં કેવી રીતે થાય છે એ હું તમને બતાવું છું કે પહેલા સંગત તરંગ સમજી લો કે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને જ્યારે ખેંચવામાં આવે છે બરાબર તો એના જે સ્પ્રિંગના જે ભાગો જે છે એ થોડાક ખેંચાતા હોય એ પ્રકારે તમને અવલોકનમાં જોવા મળે છે આકૃતિમાં તમે જોઈ શકો છો બરાબર તો જ્યારે સ્લીક જે છે ડાબી બાજુથી સ્લીકને માત્ર ખેંચવામાં આવશે તો ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર તમને જોઈ શકો છો કે વધતું જોવા મળશે સ્વાભાવિક છે સ્પ્રિંગ તો તમે જોઈ જ હશે એ સ્પ્રિંગને તમે બંને છેડેથી ખેંચો એટલે શું થાય આંટાઓ થોડાક એમની આંટાઓ વચ્ચેની જગ્યા શું થશે થોડીક ખુલ્લી જે રીતે આકૃતિમાં જોવા મળે છે એ પ્રમાણે પણ જ્યારે ડાબી બાજુથી ધક્કો મારવામાં આવે એટલે કે જે રીતે તમને ફોટામાં બતાવ્યું છે એ પ્રમાણે જો ધક્કો મારવામાં આવે એટલે એની અંદર સ્પ્રિંગની અંદર શું થશે દબાવવામાં આવશે એટલે કે દબાણ ઉત્પન્ન થશે એટલે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર ઘટતું જોવા મળશે જે હમણાં આપણે સંજ્ઞાન લાસ્ટ પીરિયડની અંદર સંજ્ઞાન અને વિજ્ઞાન જોઈ ગયા તો જો એ જ ઉપરની સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને જ્યારે તમે ધક્કો મારશો તો એની અંદર ક્રમિક આ રીતે જોવા મળશે સંગનન વિઘ્ન સઘનન વિઘ્ન પ્રમાણે ક્રમિક રીતે જોવા મળશે બરાબર તો સ્લિંગમાં ઉદ્ભવતો જે અને ગતિ કરતા આ પ્રકારનો જે વિક્ષોભ જે છે એ સંઘન અને વિઘ્નની શ્રેણી રચાતી જોવા મળશે જે ફોટામાં તમે જોઈ શકો છો તો આ જે સંગત તરંગો એટલે શું કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના જે કણો જે છે બરાબર માધ્યમના એટલે કે આજુબાજુના જે કણો જે છે અથવા દોલનો પણ કહેવાય અથવા કંપન બી કહે શકાય બરાબર તો તરંગના જે પ્રસરણ દરમિયાન જે માધ્યમના જે તરંગો જે છે અથવા કંપનો જે છે એ પ્રસરણની દિશામાં એટલે કે ચોક્કસ પ્રસરણની દિશામાં જે દિશામાં પ્રસરણ થતું હોય એ દિશામાં થતું હોય તો તેને સંગત તરંગ કહેવામાં આવે છે એટલે કે કંપન જે છે એ પ્રસરણની જે દિશામાં થાય તો તેને શું કહેવામાં આવશે સંગત તરંગો કહેવામાં આવે છે બરાબર પણ લંબગત એટલે શું હવે માનો કે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના જે કણો જે છે દોલનો એ તરંગ પ્રસરણની લંબ દિશામાં જે આઠમામાં તમે આ પ્રકારે જોવા આકૃતિ જોતા હતા ખ્યાલ આવી ગયો યાદ આવી તો એની અંદર જે રીતે જોવા મળશે કે આ જે સ્પ્રિંગ છે એ ઉપર નીચે આ પ્રકારે થતી જોવા મળશે ખ્યાલ આવી ગયો તો એ જે લંબગત અને આ જે ઉપરનો ભાગ છે બરોબર તો એનો જે એક આ જે ભાગ કહેવામાં આવે એ લંબ તરફનો કહી શકાય બરોબર તો લંબગત તરંગ એટલે કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના જે દોલનો જે છે એ દિશાને લંબ રીતે જોવા મળે જે રીતે દેખાય છે પ્રકારે તો જો લંબ રીતે જોવા મળે તો તેને શું કહેવામાં આવશે લંબગત તરંગો કહેવામાં આવે છે બરાબર હવે આ જે જે ઉપરનો ભાગ હોય તો એને શૃંગ તરીકે ઓળખવામાં આવશે નીચેનો ભાગ એટલે ગર્ત આ પાછો શૃંગ કહેવામાં આવશે આ ગર્ત કહેવામાં આવશે તો આ જે છે એ આ રીતે આગળ વધતું જોવા મળશે તો તેને લંબગત તરીકે ઓળખવામાં આવે છે આ રીતે બે જ વસ્તુ જોવા મળશે સંગત તરંગોમાં એટલે કે સંગત તરંગ અને લંબગત તરંગ બે પ્રકારે જોવા મળશે બરાબર છે એની આ જે માહિતી જે છે પ્રવૃત્તિ પ્રમાણે સમજાયેલી છે બરાબર તો સ્પ્રિંગ લેવાની છે તેનો એક છેડો આ પ્રકારે પકડવાનો છે અને એની અંદર જ્યારે તમે અવલોકન કરશો અને અવલોકનમાં તમે વિસ્તાર જે સ્લિંકના આટાને પાસ પાસે આવી જાય છે જ્યારે ધક્કો મારવામાં આવશે ત્યારની વાત છે કે સંગઠન જે વિસ્તારમાં સ્લિંગના અટાઓ દૂર ગોઠવાય છે જેમાં વિજ્ઞાનની સ્થિતિ પ્રમાણે કહે છે આપણે જાણીએ છીએ કે કોઈ માધ્યમમાં ધ્વનિ સંગનન અને વિજ્ઞાન સ્વરૂપે પ્રસરણ પામે છે સ્લિકના વિક્ષોભના પ્રસરણની કોઈ માધ્યમના વિક્ષોભના સંચરણ માટે તુલના કરી શકીએ છીએ બરાબર તો આ પ્રકારે તરંગો એટલે કે સંગત તરંગો તરીકે ઓળખવામાં આવે છે આ તરંગોને માધ્યમના કણોનું સ્થાનાંતર સંચરણની દિશામાં સમાંતર થાય છે કણ એક સ્થાનથી બીજા સ્થાન સુધી ગતિ નથી કરતા પરંતુ પોતાના સમતુલન સ્થાનથી આસપાસ આગળ પાછળ દોલન કરે છે તો કંપનની વાત કરેલી છે કંપનમાં તમે જોશો તો કંપનમાં જે તરંગો જે છે એક પ્રસરની દિશામાં થશે અને એક લંબ દિશામાં એટલે કે ઉપર નીચે પણ ગતિ કરતા જોવા મળતા હોય છે તો તેની પણ વાત કરે છે બીજું કંપની વ્યાખ્યા સ્વરૂપે બતાવ્યું છે કે જે પોતાના સ્થાનથી જે આસપાસ આગળ પાછળ દોલન કરતા હોય છે એ જ રીતે સંચાલન પામે છે તેથી ધ્વનિ તરંગોને સંગીત સંગત તરંગો કહેવામાં આવે છે સંગત તરંગો યાદ રાખવાનું ટૂંકમાં કે એમનું જે પ્રસરણ જે દરમિયાન થતું હોય એ દરમિયાન પ્રસરણ જે છે એ માધ્યમના કણોને દોલન જે છે એને જે દિશામાં પ્રસરણ થતું હોય એ જ દિશામાં થતું જોવા મળે તો તેને સંગત તરંગ કહેવામાં આવશે અને લંબગતમાં એટલું યાદ રાખવાનું કે એમનું જે પ્રસરણ જે છે એ પ્રસરણ કઈ રીતે થશે શૃંગ અને ગર્દ પ્રમાણે કેટલે લંબ દિશામાં થતું જોવા મળશે તો એને લંબગત તરીકે ઓળખવામાં આવે છે સંગત તરંગની અંદર સંગ્ઞન અને વિજ્ઞાન દ્વારા આગળ વધતું જોવા મળે છે તે ધ્વનિ તરંગો સંગત તરંગ કહેવામાં આવે છે પણ જે લંબગત તરંગ જે છે એની અંદર આપણે જોઈએ તો પ્રકાશના તરંગો જે છે લમગત તરંગો કહેવામાં આવશે બરાબર જે અહીં માધ્યમના જે કણો જે છે માધ્યમના દબાણ કે ઘનતા એ દોડી થતા નથી તો બીજો પ્રકાર એ પ્રમાણે બતાવ્યું છે કે લમગત તરંગની વાત કરી છે લમગત તરંગના જે કણો છે તરંગ પ્રસરણની દિશામાં દોલનો કરતા નથી પરંતુ જે તરંગનું પ્રસરણ થાય છે તેઓ પોતાના માધ્યમ સ્થાનથી આસપાસ ઉપર નીચે ગતિ કરે છે બરાબર એટલે કે જે મેં તમને આકૃતિ બતાવી એ પ્રકારે ઉપર નીચે ગતિ કરતા હોય છે આ પ્રકારના જે તરંગો જે છે એ તરંગો આપણે લંબગત તરંગ કહે છે તરંગો એવા તરંગો છે જે માધ્યમના કણ સ્વતંત્ર રીતે પોતાના માધ્યમના સ્થાન પર તરંગના પ્રસરણની દિશાને લંબ રૂપે ગતિ કરતા હોય છે આ પ્રકારે ગતિ કરે બરાબર તો એ પ્રકારે લંબગત તરંગો કહેવામાં આવે છે પ્રકાશના જે તરંગો એ લમગત સૂર્યમાંથી આવતા જે કિરણો છે એ લમગત સ્વરૂપે જ પહોંચતા હોય છે બીજું કે પરંતુ પ્રકાશના દોરણનો માધ્યમના કણો અને તેના દબાણ તેની ઘનતાને લીધે નથી થતા પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી તે લમગત તરંગો વિશે વધારે માહિતી ધોરણોમાં ભણીશું બરાબર તો પ્રકાશના તરંગો તરંગો જે છે એ પ્રસરણના કિસ્સામાં જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્ર પ્રમાણે જોવા મળશે જે દસમા ધોરણમાં તમે આવશો એટલે ખ્યાલ આવશે તો એક વસ્તુ યાદ રાખવાની કે જે પ્રસરણની દિશામાં થતા હોય તો એ સંગત તરંગ કહેવામાં આવશે અને લંબગત તરંગોમાં ઉપર નીચે એટલે કે શૃંગ અને ગર્દ પ્રમાણે વહેતા હોય તો એ તરંગો એટલે લંબગત તરંગો કહેવામાં આવે છે તો આ રીતે ટોપિક થોડો મોટો હતો બરાબર જે ધ્વનિ તરંગોને સંગત તરંગો પ્રમાણે સમજાવેલું છે તમારી સંગ્રહન અને વિજ્ઞાન સ્થિતિ પ્રમાણે અહીંયા સમજાવેલું છે એક્ઝામમાં પણ તમે આ પ્રકારે લખી શકો છો તો અહીંયા જે ટોપિક આપણો જે જોયો ધ્વનિ તરંગો સંગત તરંગો છે તે દર્શાવતો ટોપિક તમારી એક્ઝામની અંદર છે બરાબર અને તેના વિશેની માહિતી જે આપેલી છે પ્રવૃત્તિ સ્વરૂપે એ તમારે એ જ પ્રકારે જો પૂછાય તો લખવાનો રહેશે બરાબર આવતા પીરિયડની અંદર જે પણ ટૉપિક હશે તેની આપણે ચર્ચા કરીશું